અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ. એજન્સી દ્વારા તથ્યને નામદાર કોર્ટમાં પેલા પ્રોડક્શન રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યો. નામદાર કોર્ટ દ્વારા તથ્ય પટેલને પૂછવામાં આવ્યું કે ભાઈ તને રિમાન્ડ અવર્સ દરમિયાન પોલીસમાં કોઈ ટોર્ચર, કોઈ મારઝૂડ એ બાબતેની કોઈ ફરિયાદ કરવી છે? તથ્ય સ્પષ્ટ શબ્દોમાં ના કીધું, સાહેબ મને કોઈ પોલીસ દ્વારા કોઈ પ્રેશર નથી, મારઝૂડ નથી, મારે કોઈ ફરિયાદ કરવી નથી. નામદાર કોર્ટે ત્યારબાદ અમને પૂછ્યું કે ભાઈ આપ એની બેલ ફાઇલ કરવા માંગો છો? અમે આજરોજ જામીન અરજી ફાઇલ કરવા જઈ રહ્યા નથી, એટલે અમે નામદાર કોર્ટને જામીન અરજી આજે નહીં ફાઇલ કરવા બાબતે અમારા તરફથી જણાવ્યું છે. નામદાર કોર્ટે ત્યાર પછી કોઈ પ્રોસિડિંગ બસવાનો, જેથી નામદાર કોર્ટે તથ્ય પટેલને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં 14 દિવસ માટે લઈ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે હાલ મોકલવાની તજવીજ હાથ ધરી છે, જેથી હાલ તથ્યને સેન્ટ્રલ જેલ સાબરમતી ખાતે મોકલી આપવામાં આવશે.